પ્રદેશમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની પૂરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. સાઉથ આફ્રિકા દેશમાં આવેલા લેનિશિયર ટાઉનમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની નિમિત્તે કિરણભાઈ તથા તેમના સાથી મિત્રોએ ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી. આખું શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું પરિસરમાં નંદગેર આનંદભાઈઓ જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકીના નાદથી મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ આનંદ ઉત્સાહભેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણને સુંદર શણગારેલા પારણામાં ઝુલાવ્યા હતા. નાના નાના બાળકો બાળકૃષ્ણનો પહેરવેશ પહેરીને આવ્યા ત્યારે જાણે ખરેખર બાળકોને જોઈ ત્યારે ભગવાન જાતે જ બાળ સ્વરૂપમાં આવ્યા હોય તેવું લાગતું હતું. બાળકૃષ્ણને પારણામાં ઝુલાવ્યા બાદ સમૂહ આરતી કરવામાં આવી હતી. લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના મેમ્બર્સો શૈલેષભાઈ, ચંપકભાઈ તથા જયદેવભાઈ શુક્લાએ કૃષ્ણ જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લાએ વધુમાં જણાવ્યું કે ઈસવીસન 1972 સાલમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી જ આજે ઘણા વર્ષોથી આજ ભક્તિભય વાતાવરણ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે. ભારત, સાઉથ આફ્રિકા સહિત વિશ્વભરમાં જ ઉત્સાહપૂર્વક માહોલ વચ્ચે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે સૌ ભાવિક ભક્તોને શુભેચ્છા પાઠવી હતી. સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ, ગુજરાતી ન્યૂઝ. નમસ્તે અને જય શ્રી કૃષ્ણ. સત્યનો અવાજના દર્શક મિત્રો, શ્રોતા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને કૃષ્ણ જન્માષ્ટમીની અનેક ગણી બધાઈ. હું જયદેવ શુક્લ, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર લેનેસ યા સાઉથ આફ્રિકાનો પૂજારી. કૃષ્ણ જન્મની તૈયારી થઈ રહી છે. મારી ડાબી બાજુ આપ જોશો, પરણું તૈયાર છે લક્ષ્મીનારાયણ મંદિરમાં. અને 1972 આ મંદિરની સ્થાપના થયેલી, ત્યારથી દર વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવીએ છીએ. અને એ રીતે કરીએ છીએ કે એકવાર કૃષ્ણ જન્મ થઈ જાય પછી વર્ષોથી અમારી એવી પરંપરા છે કે કોઈક ગર્ભવતી સ્ત્રીવાળું જે કપલ હોય એને અમે પહેલાં પારણું ઝીલાવવા માટે બોલાવીએ છીએ. અને તે વખતે અમારા ભજનમંડળના સભ્યો, રામજી ભજનમંડળના સભ્યો યશોદા ઝુલાવે પારણું ગાય છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી કૃષ્ણ જન્મ વખતે અમે જન્મના ઉજવણી રૂપે કેક પણ કાપીએ છીએ. એટલે આમ જોઈએ તો ઓફકોર્સ પંજીરી તો હોય જ હોય, પણ આમ જોઈએ તો ઈસ્ટ અને વેસ્ટનો સમન્વય કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને ભાવિક ભક્તો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે. ધન્યવાદ, આભાર અને સૌને જય શ્રી કૃષ્ણ. નમસ્તે, મારું નામ ચંપક લાલા, જયેશભક્તથી વાત કરું છું. આપણે લક્ષ્મીનારાયણ મંદિર તરફથી હું ટ્રસ્ટી છું ને દર વર્ષે અમે કૃષ્ણ જન્માષ્ટમી રાખીએ છીએ. તેમાં ઘણો સભ્ય આવે અને તે પ્રમાણે અમે રાખીએ છીએ ને ઘણા આવે છે. બટ વી હેવ એ ક્રાઉડ, ફૂલ ક્રાઉડ એવરી યર, એન્ડ પાર્ટિસિપેશન ઇઝ વેરી ગુડ ફ્રોમ ધ યુથ એઝ વેલ એઝ ધ એલ્ડરલી પીપલ. This has been carrying on since the time we have opened up the mandir in 1972. And since then, every year we do have the Krishna Janmashtami celebration at the mandir. And it's still continuing till today. And the participation of the people is good. We continue with the Krishna Janmashtami. Then we have all other festivals also taking place at the mandir. So there is no time that people do not come. They come every time we have any celebration at the mandir. That is for Lord Krishna, and we have plenty other mandirs in the Nasia area. So every mandir has a Krishna Janmashtami.
So they all celebrate every year. Jai Shri Krishna. Namaste.